નમસ્કાર દોસ્તો, આગામી દિવસોમાં જ્ઞાન સાધના પરીક્ષા આવી રહી છે. એનું જાહેરનામું પણ અને પરીક્ષાની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. 30 માર્ચ 2024માં આ પરીક્ષા જ્ઞાન સાધનાની લેવાશે. જે દોસ્તો જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના છે એ લોકો મેરિટમાં આવે એ માટે બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર મટીરિયલ્સ મૂકવામાં આવે છે. દોસ્તો, આ મટીરિયલ્સ IMP MCQ છે. તૈયારી શરૂ કરી દેશો. તમે એવા દોસ્તો સુધી પણ આ લિંકને શેર કરશો અને જેઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ચોક્કસથી મદદરૂપ બનશે. દોસ્તો, જ્ઞાન સાધનાની પરીક્ષાના મેરિટમાં આવવા માટે સખત મહેનત કરશો. મેરિટમાં આવ્યા બાદ તમે 9, 10, 11, 12 ધોરણ સુધી ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો એ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આયોજિત કરવામાં આવી છે. તો ચાલો આજના વિડીયોની અને અભ્યાસની આપણે શરૂઆત કરીએ. દોસ્તો, સામાજિક વિજ્ઞાનના મટીરિયલ્સના ક્રમ પછી ક્રમ વિડીયોઝ મૂકવામાં આવશે, જેમાં આજે પહેલો અને બીજો પાઠ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજોની શાસનની સ્થાપના જે પહેલો પાઠ છે તેના મહત્ત્વપૂર્ણ MCQ આજે આપણે ભણવાના છે. સૌથી પહેલો પ્રશ્ન છે, પરિવર્તનો કયા નામે ઓળખાય છે? નવજાગૃતિના નામે. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રદેશોના દિવાની અધિકારો પ્રાપ્ત થયા હતા? બંગાળ, બિહાર, ઓરિસ્સા. તુર્કોએ કોન્સ્ટન્ટિનોપોલ ક્યારે જીતી લીધું? ઈસવીસન 1453માં. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? કોન્સ્ટન્ટિનોપોલ. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કોદગામાએ શોધ્યો હતો. વાસ્કોદગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલ દેશનો વતની હતો. ઈસવીસન 1498માં વાસ્કોદગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? તે બંદરનો રાજા કોણ હતો? તે કાલિકટ બંદરે આવ્યો હતો. કાલિકટ બંદરનો રાજા સામુદ્રિક એટલે કે જામોરિન હતો. પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી હતી? ઈસવીસન 1530માં. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? અલ્ફાન્ઝો ડી આબુલ કર્ક નામના વ્યક્તિએ પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી. કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? પોર્ટુગીઝ. ડચ પ્રજા ક્યાંના વતની હતા? હોલેન્ડના. ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? શ્રીરામપુરમાં. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1600માં. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? સુરતમાં. ઈસવીસન 1613માં. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? જહાંગીરે. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? કોલકાતા. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીની રાજા પાસેથી મદ્રાસ ચેન્નાઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી હતી? ફ્રેન્ક માર્ટિને. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1664માં. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? મછલીપટ્ટનમ. અંગ્રેજોએ ઈસવીસન 1651માં કયા સ્થળે પોતાની કોઠી સ્થાપી હતી? બંગાળમાં. ક્લાઇવે સિરાજ ઉદ દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનવાનું વચન આપ્યું હતું? મીર જાફરને. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1757માં. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? પ્લાસીના યુદ્ધ પછી. અંગ્રેજોને દિવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? દ્વિમુખી શાસન પદ્ધતિ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો? ઈસવીસન 1761માં. કોના નેતૃત્વમાં મૈસૂર શક્તિશાળી રાજ્ય બન્યું? હૈદર અલીના નેતૃત્વમાં. પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? હૈદર અલી સાથે. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા હતા? ટીપુ સુલતાન સાથે. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા? ચતુર્થ મૈસૂર વિગ્રહમાં. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કયા ગવર્નરે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી હતી? લોર્ડ વેલેસલીએ. પ્રથમ અંગ્રેજ મરાઠા યોજના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ? સાલબાઈની સંધિ. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? પુણેમાં.
ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો? નિયામક ધારો. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? નિયામક ધારા અન્વયે. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના તથા ગવર્નર જનરલને ભારતના વહીવટતંત્રનો વડો બનાવવામાં આવ્યો? નિયામક ધારા અન્વયે. કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી? લોર્ડ કોર્નવોલિસે. બ્રિટિશ સાંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂ કરવાની હિમાયત કરી? ઈસવીસન 1853ના ધારા અન્વયે. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? લોર્ડ કોર્નવોલિસે. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી? વોરન હેસ્ટિંગ્સ છે. કયા ગવર્નર જનરલે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? લોર્ડ વિલિયમ બેન્ટિકે. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? લોર્ડ વિલિયમ બેન્ટિકે. ભારતમાં આવેલ યુરોપિયન પ્રજા માટે કયો ક્રમ યોગ્ય છે? દોસ્તો, આ ક્રમ પણ પૂછવામાં આવે છે. સૌથી પહેલાં ભારતમાં પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ પ્રજા આવી હતી. કયા ગવર્નર જનરલે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદાને અમલમાં મૂક્યા હતા? વિલિયમ બેન્ટિકે. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? કલકત્તામાં. દોસ્તો, પહેલા એકમ બાદ બીજો એકમ છે ભારતમાં બ્રિટિશ શાસન, ઈસવીસન 1757થી ઈસવીસન 1857. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જ્ઞાન સાધના પરીક્ષા માટેની તૈયારી માટે સામાજિક વિજ્ઞાનના વિષયની તૈયારી કરી રહ્યા છીએ. ચાલો આપણે બીજા એકમને પણ જોઈએ. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? બે પ્રથાઓ હતી. ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? મુંબઈ અને મદ્રાસમાં. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કઈ જનજાતિઓનો સમૂહ રહેતો હતો? સંથાલ. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? મીર કાસિમને. બક્સરના યુદ્ધમાં વિજય મેળવી અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું? મુઘલ બાદશાહ શાહ આલમને. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? લોર્ડ કોર્નવોલિસે. ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી? ઈસવીસન 1793માં. કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું? જમીનદારે. કાયમી જમાબંધીમાં જમીનદારે મહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા? 9 ભાગ આપવાના હતા. કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું? કાયમી જમાબંધીના કારણે. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. થોમસ મુનરો કયા પ્રાંતના ગવર્નર હતા? મદ્રાસ પ્રાંતના તેઓ ગવર્નર હતા. કઈ પદ્ધતિનો અમલ ભારતમાં ઉત્તર પશ્ચિમ પ્રાંતનો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થયો હતો? મહાલવારી પદ્ધતિનો. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? ક્યારે? હોલ્ટ મેકેન્ઝીએ, ઈસવીસન 1822માં. બ્રિટિશ મહેસૂલ દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? મહાલ. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? મુખીને. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ કઈ વસ્તુઓ મુખ્ય હતી? ખેત પેદાશો. બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેન અથવા ઇટાલી ઉપર નિર્ભર રહેવું ન પડે? તો કાચું રેશમ. ગળી કયા કામમાં વપરાય છે? રંગકામમાં. ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે? ગરમ પ્રદેશમાં થાય છે. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશોએ ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા? કેરેબિયન દેશોમાંથી. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપી તેને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા? એ છે નીજ પ્રથા.
ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધારે લાભદાયી હતી? ગળીના કારખાનાદારોને. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીના રમખાણો થયા હતા? ઈસવીસન 1859 થી ઈસવીસન 1860માં. ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? પૂર્વ ભારતનો. કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? પશ્ચિમ ભારતનો. સંથાલ જનજાતિના સમૂહ કયા વ્યવસાય કરતા હતા? રેશમના કીડા ઉછેરવાના. છોટા નાગપુરની આસપાસ રહેતા જનજાતિ સમૂહો ક્યાં હતા? મુંડા સમૂહો. મધ્ય ભારતમાં કઈ જનજાતિના સમૂહ રહેતા હતા? ખોંડ જનજાતિ સમૂહ. મધ્ય ભારતમાં રહેતા ખોંડ જનજાતિના સમૂહો કયો વ્યવસાય કરતા હતા? તો તેઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશોનો સંગ્રહ કરવાનો. વન ગુજ્જર અને લબાડિયા જનજાતિના સમુદાયો કયા વ્યવસાય કરતા હતા? ગાયો ભેંસો પાળવાનો. કુલુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો? ઘેંટા બકરા પાળવાનો. કઈ જનજાતિના લોકો કપડાં વણવાનું, ચામડા કમાવાનું અને તેનો રંગનો વ્યવસાય કરતા હતા? ખોંડ જનજાતિના લોકો. છોટા નાગપુરની મુંડા, ખોંડ અને સંથાલ જનજાતિઓનો સમૂહ કયા પ્રકારની ખેતી કરતા હતા? તો તેઓ સ્થાયી પ્રકારની ખેતી કરતા હતા. ઉલગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી? ઈસવીસન 1895માં. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? છોટા નાગપુર. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? ખાસ યાદ રાખજો દોસ્તો, 15 નવેમ્બર ઈસવીસન 1875માં. બિરસા મુંડાએ કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો બચપનમાં સાંભળી હતી? મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના. અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી? ઈસવીસન 1895માં. જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી? ઈસવીસન 1897માં. બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? સફેદ રંગનો હતો. બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1900માં. ઉલગુલાન શબ્દનો અર્થ શું થાય છે? મહાન વિદ્રોહ. જનજાતિ સમૂહમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી? ઝૂમ ખેતી. કયા તત્વના કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી? પોટાશના કારણે. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર અત્યારે સામાજિક વિજ્ઞાનનું મટીરિયલ્સ રજૂ કરવામાં આવ્યું છે. એક પછી એક નિયમિત તેના વિડીયોઝ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર રજૂ કરવામાં આવશે. આપ નિયમિત આ ચેનલની મુલાકાત લેશો. દોસ્તો, તમે જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એ તૈયારી માટે આ મટીરિયલ્સ તમને ખૂબ ઉપયોગી થાય. આગામી દિવસોમાં તમને આ ગુણાંકનની અંદર પણ વધારો થઈ શકે એવું મટીરિયલ્સ નિયમિત મૂકવામાં આવે છે. ચોક્કસથી મુલાકાત લેશો. ખૂબ સારી તૈયારી કરી અને મેરિટમાં સ્થાન પ્રાપ્ત થાવ તેવી શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્વપૂર્ણ વાતો સાથે. ફરીવાર મળીશું શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, જય ભારત.